એશિયાભરમાં મસાલા પાકના વેચાણ માટે નામના મેળવેલ ઊંઝા એપીએમસીને 70 વર્ષ પૂરા થયા. સમગ્ર વિશ્વમાં મસાલા પાકોમાં મોખરાનું સ્થાન ધરાવતી ઊંઝા એપીએમસી આજે 70મા વર્ષમાં પ્રવેશી રહી છે. ઊંઝા એપીએમસીએ ખેડૂતોને, વિકાસને અને મસાલા પાકના વેપારને ખૂબ જ મજબૂત કરી આજે સમગ્ર વિશ્વમાં એક અલગ સ્થાન ધરાવ્યું છે. ત્યારે માતા રાણીને પ્રાર્થના કરી આજે હવનનું સુંદર આયોજન કર્યું હતું અને એમાં સૌના કલ્યાણ અર્થે આ મંડી ઉત્તરોત્તર ખૂબ જ સારી પ્રગતિ કરે, ખેડૂતોને પણ સારા ભાવ અને સારા પોષણક્ષમ ભાવો મળે અને ખૂબ જ વિકાસ કરે, એમને મદદરૂપ થાય. વિશ્વમાં પણ ઊંઝાનો જે મસાલા પાકનો વેપાર છે એ બધે જ ફૂલે ફાલે અને પ્રગતિ કરે એ જ અભ્યર્થના સાથે આજે અહીંયા આગળ પૂજાપાઠનું અને બધું આયોજન કરવામાં આવ્યું. 70મા વર્ષમાં ખેડૂતોને ખાસ તો જે વધારે પડતો કેમિકલનો ઉપયોગ કરી અને પ્રદૂષિત મસાલા પાકો જે ન પાકે અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે એ માટે ખાસ અમે અગ્રતા આપી અને સારા સંવર્ધિત બિયારણો ખેડૂતો ઉપયોગ કરી અને વધુમાં વધુ પાક ઉત્પાદન કરે અને ઊંઝામાં દર વર્ષે લગભગ 15-20% વેપારમાં વધારો થતો જાય છે. એ વધારો સમગ્ર વિશ્વમાં થાય અને સારી નામના મેળવે એ જ અપેક્ષા. બિયારણમાં દર વર્ષે અમે સારા સંવર્ધિત બિયારણો લાવી અને એમાં 50% રાહત આપી અને ખેડૂતોને વધુમાં વધુ સારું બિયારણ મળે અને સારું ઉત્પાદન આવે એવી અમે આયોજન કરતા હોઈએ. 70 વર્ષમાં આજે ઊંઝા ખાતેથી ડાયરેક્ટ માનીએ તો એક્સપોર્ટનું વોલ્યુમ ઊંઝાથી સીધું જ લગભગ 10-11 હજાર કરોડનું એક્સપોર્ટ છે. ડોમેસ્ટિક વેપાર પણ એટલો જ છે. એટલે ઊંઝાનું કહીએ તો આટલું મોટું વિદેશી ઊંડિયામણ અને ખેડૂતોને પણ સારું એવું વળતર મળે એવું અહીંયા આગળ વેપાર થાય છે.